વિષય આસપાસ પાઠ ડાર રમતાં રમતા બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમતી હતી પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી તેને રમત અંગે ખાસ જાણ ન હતી પગથિયાની રમત રમતી હતી નંદિતા પણ એને સરખી રીતે ખબર હતી કે કઈ રીતે રમાય અવંતિકા કહે નંદિકા નંદિતા મને ધ્યાનથી સાંભળ રમતને સમજ ઠીકરું પહેલાં ખાનામાં નાખ પછી એક પગે એક ખાનું કૂદી બીજા ખાનામાં પગ મૂક યાદ રાખ જ્યાં ચાર અને પાંચ લખેલા છે અને સાત આઠ લખ્યું છે ત્યાં જ રમનાર બંને પગ મૂકી શકે છે તારા પગ દોરેલી લીટીને અડ્યા નહીં તેનું ધ્યાન રાખજે જો અડી જશે તો તું રમતમાં આઉટ થઈશ આડી લીટી જે દોરી હોય આડી કે ઊભી ત્યાં પગ અડવા જોઈએ નહીં નહીતર આઉટ થઈ જવાય જ્યારે તું છેલ્લા ખાના પાસે પહોંચે ત્યારે રમનારે પાછું ફરવું જ્યારે તું પાછી ફરે ત્યારે ઠીકરું ઉઠાવી તેને પાછું લાવવું એક વખત આ રીતે કરી દીધા પછી હવે ઠીકરું તેના પછીના ખાનામાં નાખવું એટલે કે બીજા ખાનામાં નાખવું આ જ રીતે ઠીકરું પરથી એક પછી એક ખાનામાં નાખીને રમત આગળ વધારવી બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું ઘણા સમયથી કાકી તેને તેમને રમતા જોઈ રહ્યા હતા કાકીને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ તે પૂછ્યા વગર રહી શક્યા નહીં કાકીએ કહ્યું હું તમારી સાથે રમી શકું બાળકોને પૂછે છે હું તમારી સાથે રમી શકું આ સાંભળી રમતા બધા બાળકો મોટેથી હસવા લાગ્યા ગયા બાળકના બાળકોને થયું કે શું કાકી પણ આપણી સાથે રમશે આવડા મોટા કાકી એમ માનીને બધા બાળકો મોટે મોટેથી હસવા લાગ્યા ગયા અવંતિકા કહે કાકી તમે રમશો કાકી કહે શું તું એમ વિચારે છે કે હું પગથિયાની રમત ના રમી શકું તારી જેટલી ઉંમરે હું ઘણી બધી રમતો રમતી હતી નંદિતા કહે કાકી તમે કઈ કઈ રમતો રમતા હતા કાકી કહે લંગડી સંતા કુકડી સતોડિયું અને બીજી ઘણી રમતો અમે રમતા કબડ્ડીમાં અમારી ટુકડી આસપાસના ગામની ટુકડીઓમાં સૌથી સારી કહેવાતી હતી સતોડિયું એટલે આપણે જેને સાત ઠીકરી કહીએ એ સતોડિયું રજત કાકી તમને રમવા આટલો સમય કેવી રીતે મળતો હતો અમને તો રમવા માટે સમય જ નથી કાકી કહે ન જ મળે તમે આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો નંદીકા નંદિતા કહે કાકી કાકા પણ આ બધી રમતો રમતા હશે કાકી કહે તેઓ લખોટીઓ સતોડિયું કુસ્તી કબડ્ડી ગિલ્લી દંડા અને બીજી ઘણી રમતો રમતા જ્યારે તે પતંગ ઉડાવે ત્યારે તો તે જમવાનું પણ બોલી જતા નંદિતા કહે કાકી વાતો ન કરો અહીં આવો આપણે રમીએ કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું તેઓ થોડો સમય રમ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો એટલે કે રમત બંધ થઈ ગઈ વિચારો અને લખો તમે કઈ કઈ રમતો રમો છો તો કે ખો ખો સર્કલ બોલ સંતા સંતાકુકડી ક્રિકેટ કબડ્ડી અને લખોટી બધા બાળકો અરે રે કાકી ચાલો બાળકો ઘરમાં રમવા જઈએ બધા બાળકો આ સાંભળી રાજી થઈ ગયા બધા બાળકો આ ચાલો કાકીના ઘરમાં રમવા જઈએ કોના ઘરમાં રમવાનું કહે છે કાકીના ઘરમાં બધા કાકીના ઘરમાં આવ્યા ઘરમાં અંદર કાકા અને કોય ચેસ રમતા હતા ઘરની અંદર ચેસ કોણ રમતું હતું તો કે કાકા અને પોઈ એટલે કે કાકાની બેન બાળકોની પોઈ થાય ને અવંતિકા આપણે શું રમીશું રજત ચાલો આપણે ઘર ઘર રમીએ બધા બાળકો કહે ઘર ઘર રમવા તૈયાર થયા રજત કહે જો આપણી પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ કાકી કહે શું તમને ઢીંગલી જોઈએ છે ચાલો આપણે ઢીંગલી બનાવીએ કાકી થોડા જૂના કપડાં લઈ આવ્યા કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી એટલે કાકીએ જે મુજબ માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે બાળકોએ ઢીંગલી બનાવી જૂના કપડામાંથી થોડા બાળકોએ કેરમ અને બીજાને ચેસની રમત રમી હતી તેઓએ જૂથ બનાવ્યા અને રમવાનું ચાલુ કર્યું વિચારો અને લખો નીચે આપેલા કોષ્ટકમાં પાઠમાં આપેલી બધી રમતોના નામ લખો જે રમતો ઘરમાં રમાતી હોય તેની સામે ઘર દોરો જે રમતો ઘરની બહાર રમાતી હોય તેની સામે વૃક્ષ દોરો રમત રમવા જોઈતા ખેલાડીઓની સંખ્યા લખવાનું ભૂલશો નહીં જો બીજી વસ્તુ રમવા રમત માટે જરૂરી હોય તો નામ લખો ચાર ખાના છે પાઠમાં દર્શાવેલી રમતો ઘર અથવા વૃક્ષ દોરવાનું જે રમત બંને જગ્યાએ રમી શકાતી હોય ત્યાં બંને દોરવાના ખેલાડી ખેલાડીઓની સંખ્યા અને ચોથું જોઈતી વસ્તુ પહેલી રમત છે પગથિયા પગથિયા ક્યાં રમી શકાય ઘરની બહાર માટે વૃક્ષ દોરવાનું ખેલાડીઓની સંખ્યા બે અથવા વધારે ઓછામાં ઓછા બે જોઈએ ટૂંકમાં એમ જોઈતી વસ્તુ ઠીકરો અથવા પથ્થરનો ટુકડો બીજું લંગડી ક્યાં રમી શકાય તો કે ઘરની બહાર માટે વૃક્ષ દોરીશું ખેલાડીઓની સંખ્યા કેટલી હોય તો કે છ કે તેનાથી વધારે ત્રણ સંતા કુકડી સંતાકુકડી બંને જગ્યાએ રમી શકાય ઘરની બહાર રમી શકાય ને ઘરમાં રમી શકાય માટે બંને દોરીશું વૃક્ષ અને ઘર ખેલાડીઓની સંખ્યા તો કે પાંચ અથવા તેથી વધારે ચાર સતોડિયું ઘરની બહાર રમી શકાય માટે વૃક્ષ દોરીશું ખેલાડીઓની સંખ્યા છ અથવા વધારે જોઈતી વસ્તુઓ ટાઇલ્સ અથવા પથ્થરના સપાટ ટુકડા પાંચ કબડ્ડી ક્યાં રમી શકાય તો કે ઘરની બહાર માટે વૃક્ષ દોરીશું ખેલાડીઓની સંખ્યા તો કે એક ટીમમાં પાંચથી આઠ ખેલાડીઓ છઠ્ઠી રમત લખોટીઓ ક્યાં રમી શકાય તો કે ઘરની બહાર માટે વૃક્ષ દોરીશું ખેલાડીઓની સંખ્યા પાંચથી સાત જોઈતી વસ્તુઓ તો કે લખોટીઓ સાતમી રમત કુસ્તી ઘરની બહાર રમી શકાય માટે વૃક્ષ દોરીશું ખેલાડીઓની સંખ્યા બે વ્યક્તિ વ્યક્તિ કુસ્તી માટે બે વ્યક્તિની જરૂર પડે માટે બે વ્યક્તિ ખેલાડી આઠમું આઠમી રમત ગીલ્લી દંડા ઘરની બહાર રમી શકાય માટે વૃક્ષ દોરીશું ખેલાડીઓની સંખ્યા તો કે બેથી થી વધારે બે અથવા બેથી થી વધારે એમ જોઈતી વસ્તુઓ ગિલ્લી અને દંડો નાવ પતંગ ચગાવવો પતંગ ઘરની બહાર ચગાવી શકાય એટલે વૃક્ષ દોરવાનું ખેલાડીઓની સંખ્યા એટલે કેટલા જણા પતંગ જગાવી શકે એક અથવા બે જોઈતી વસ્તુઓ પતંગ અને દોરી દસમો નંબર ક્રિકેટ રમતનું નામ ક્યાં રમી શકાય તો કે ઘરની બહાર માટે વૃક્ષ દોરવાનું ખેલાડીઓની સંખ્યા એક ટીમમાં અગિયાર બે ટીમો એટલે બે ટીમના બાવીસ જોઈતી વસ્તુઓ બેટ બોલ અને સ્ટમ્પ અગિયારમી રમત ચેસ ચેસ ઘરમાં રમી શકાય એટલે ઘર દોરીશું કેટલી કેટલા ખેલાડીઓ હોય તો કે બે વ્યક્તિ બે જણ રમી શકે માટે બે વ્યક્તિ જોઈતી વસ્તુઓ ચેસ બોર્ડ અને મોહરા બારમી રમત છે ઘર ઘર ઘરમાં રમી શકાય ખેલાડીઓની સંખ્યા બે કે તેથી વધારે જોઈતી વસ્તુઓ ટીંગલી અને રસોડા સેટ તેરમી રમત કેરમ ઘરમાં રમી શકાય કેટલી વ્યક્તિ તો કે બે વ્યક્તિ અથવા એનાથી વધારે ચાર બેથી ચાર વ્યક્તિ જરૂરી વસ્તુ કેરમ બોર્ડ અને કુકરા ચૌદ લૂડો ક્યાં રમી શકાય તો કે ઘરમાં એટલે ઘર દોરીશું ખેલાડીઓની સંખ્યા બેથી ચાર જોઈતી વસ્તુ લૂડોનું બોર્ડ અને કુકરા